તો મિત્રો આ ગામ છે અહીંયાથી આગળ, અને આ જગ્યા પર એક ફિલ્મનું શૂટિંગ થયું છે. એટલે કે મેં તો ઓઢી ચુંદરલી તારા નામની ફિલ્મ તમે જોઈ હોય તો ફિલ્મનું એક સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એટલે કે ક્રિમિનલબેન ઓબરેની જ્યારે ગાડી બગડે છે, એટલે કે ફર્સ્ટ એન્ટ્રી એમની થાય છે, ત્યારે વિક્રમભાઈ ઠાકોર અહીંયા બાઇક લઈને આવતા હોય છે અને ગાડી રિપેરિંગ કરે છે એવું જે સીન હતું, એને જે ફાઇટિંગનું સીન બતાવવામાં આવ્યું છે એ સીનનું શૂટિંગ આ જગ્યા પર થયું છે. તો બધા કંઈક તમને પરફેક્ટ મેચ કરાવવાનું છું, લોકેશનની વાતનું લાસ્ટમાં કરી લેવાનું છું. તો આ જે બાવળ છે આ બાવળ આગળ સીન લેવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટમાં જોશો તો તમને પાછળ બેકગ્રાઉન્ડમાં તમને આ બાવળ જોવા મળે છે, તમે સ્ક્રીનશોટને જોઈ રહ્યા છો. સીન જોકે આટલેથી આટલામ લેવામાં આવ્યું છે, થોડુંક સીન અહીંયાથી આગળ લીધું છે પણ એક સ્ક્રીનશોટ બેચ ના થયા એટલા માટે મેં અહીંયાથી શૂટ કરી લીધું છે. તો એક સીનમાં તમને અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આ બાજુ જતા જોવા મળે છે. એ સ્ક્રીનશોટ તમને પછી બતાવું છું પણ એ પહેલાં તમને પરફેક્ટ આ બાજુથી મેચ કરાવું. તો એક સીનમાં તમને અહીંયાથી સીન લેવામાં આવ્યું છે, એમાં તમને આ બાવળ જોવા મળે છે. આ પાછળનો લીમડો છે કદાચ બીજો છે એવું મને લાગે છે, પણ આ જગ્યા પરથી સીન તમે જોશો તો આ બાવળ બાઇક અહીંયાથી વિક્રમભાઈ નીકળે છે ત્યારે તમને આ બાવળ જોવા મળે છે. બીજા સ્ક્રીનશોટમાં પણ તમને આ બાવળ જોવા મળે છે, અને એક સીનમાં વિક્રમભાઈ ઠાકોર આ બાજુ બાઇક લઈને જતા રહેતા હોય છે એવું સીન જોવા મળે છે. સીન થોડુંક પાછળથી બતાવતો તમને વધારે ખબર પડવાની છે, એટલે કે આ જગ્યા પર જે હતું એમ જ સેમ ટુ સેમ સીન છે, મને થોડુંક ફરક પડી ગયો છે. એટલે કે અહીંયાથી તમે સીન જોશો તો સીન પરફેક્ટ આ સામેને રોડ પર લેવામાં આવ્યું છે આ જગ્યા પર. એમાં તમને પાછળનો બાવળ અને જે લીમડો છે, કદાચ લીમડો બીજો હોય શકે એવું બની શકે, પણ પહેલાં જગ્યા પર મોટા મોટા ઢુંગા હતા જે અત્યારે નથી, આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે. તો કે આ જે ઝાડ છે આ ઝાડનો છાયો ત્યાં પડતો હતો એ તમે એમાં જોઈ શકો છો, અને આ રીતનું સીન તમને જોવા મળે છે. આ રોડ ઉપર સીન લેવામાં આવ્યું છે. લોકેશનની વાત તમને લાસ્ટમાં કરી લેવાનું છું. તો આ સ્ક્રીનશોટમાં તમને અહીંયાથી સીન જોવા મળ્યું હતું, એમાં બાવળ જોકે બતાવવામાં નહોતો આવ્યો, બીજા સીનમાં બતાવવામાં આવ્યો છે, પણ આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે. એક સીનમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે. તો કે પરફેક્ટ તમે મેચ કરશો તો થઈ જ જવાનું છે, બાકી થોડુંક તમને કન્ફ્યુઝન રહેવાનું છે કારણ કે ટાઈમ વધારે થઈ ગયો છે. બે જ સીન છે અહીંયાથી મેચ થશે, એટલે કે બે જ જગ્યા છે. એક આ મોટું ઝાડ છે જે હું તમને બતાવું છું થોડું પાછળ જઈને, તો આ મોટું ઝાડ છે અને સામે જે બાવળ છે બે જ મેચ થશે, બાકી બીજું કશું મેચ નહીં થાય. તો એ એક સીનમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે, એટલે કે જે વિલનને મારે છે ત્યારે તમને આ જે ઝાડ છે આ ઝાડની નીચે વિલન પડે છે નીચે આવીને, એવું સીન જોવા મળે છે. તમે આ જે ઝાડનું જે આ કંઈક છે ને એ તમે જોઈ મેચ કરી શકો છો, અને અહીંયાથી સીન લેવામાં આવ્યું છે આ જગ્યા પરથી. સ્ક્રીનશોટ મેં પછી લગાવ્યું છે, એમાં અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને નીકળી જાય છે, લાંબા જતા રહેતા હોય છે. લોકેશનની વાત તમે લાસ્ટમાં કરી લેવાનું છે, તમે સીન મેચ કરી શકો છો. તમને થોડું કન્ફ્યુઝન થવાનું છે કારણ કે સીન થોડુંક ફરક પડી ગયો છે, એટલા માટે આપ એક બાવળ અને પેલું ઝાડ બેનું મેચ થશે, બાકી તમે અહીંયાથી સ્ક્રીનશોટ બીજા મેચ કરાવું ને તો આ ઝાડ તમને આ રીતનું જોવા મળ્યું હતું. તમે સ્ક્રીનશોટમાં મેચ કરી શકો છો. જે ફાઇટિંગવાળું સીન બતાવે છે એમાં તમને આ રીતનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે પાછળનું. ત્યારબાદ આ જોશો તમે આ ભેંસો છે ને, ભેંસો પહેલી સાઈડ પહેલાં બાંધી હતી, એમાં સ્ક્રીનશોટમાં તમે જોશો તો ભેંસો પણ એમાં દેખાઈ રહી છે. આ જગ્યા પર ભેંસો બાંધી હતી અને સ્ક્રીનશોટમાં જોશો તમને દેખાઈ રહી છે, અને પાછળ આ રોડ પણ તમને જોવા મળી જાય. તો મિત્રો અત્યારે આપણી સાથે એક મિત્ર જોડાઈ ગયા છે, એટલે કે આ ગામના છે. શું નામ છે તમારું? હેનરાજ મોહની. અને કયું ગામ છે? અને અહીંયા તમે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મનું શૂટિંગ જોયું હતું ને? હા જોયું. તો કઈ કઈ સીન આ જગ્યા પર હતું? ગાડી વાળો ફાઇટ વાળો. બરાબર. તો કેટલા દિવસ એ શૂટિંગ ચાલ્યું હતું? બે ત્રણ દિવસ ચાલ્યું છે. બે ત્રણ દિવસ ચાલ્યું. બરાબર. તો જે મિત્ર અહીંયા આપણી સાથે વાત કરીએ, મિત્ર અહીંના જ છે, સામે એમનું ઘર છે. અને હવે લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ વિસનગરથી તમે તિરુપતિ બાજુ જાઓ છો, તિરુપતિ નેચરલ પાર્ક બાજુ, તો ત્યાંથી સામેથી એક રસ્તો પડે છે, એટલે કે ફૂટ ગામ કરીને ગામ છે, ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે. બાકી જો વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને ફેસબુક પર જોઈએ ફેસબુકનો ફોલો જરૂર.